હેલો વિદ્યાર્થીઓ, આપણે આગળના લેસનમાં તમને જે આગળનું જે આપણો જે પીરિયડ હતો એમાં તમને ડિફોલ ગોલ્સ વિશે થોડું ઘણું આપણે શીખ્યા હતા. હવે આજે આગળનું જે બાકી હતું લેસન એના વિશે હું તમને શીખવાડું છું. એના બીજા શૈલીમાં જે બાકી હતા એ અહીંયા પૂર્ણ કરવામાં આવ્યા છે, એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. આપણે બ્યુટિફુલ બર્ડ્સ વિશે જાણી લઈએ, સુંદર પક્ષી એના વિશે થોડું ઘણું આપણે શીખ્યા છે. તો તમે જોયું હતું કે પક્ષીઓ કેવા હોય છે, કે પોપટ હોય તો લીલા રંગનો હોય છે, ડવ એટલે કે કબૂતર ગ્રે કે રાખોડી રંગનો હોય છે, ક્રોઝ એન્ડ કુકુઝ એટલે કે કાગડો અને કોયલ કાળા રંગના હોય છે. એના વિશે આપણે થોડું ઘણું જાણ્યું. તમે કદાચ એક બે પક્ષીઓ પણ જોતા હશો કે કોઈક વખત આપણને કોઈ પક્ષી જોવા મળે છે. અહીંયા કેટલાક પક્ષીઓ જે છે એના વિશે તમને માહિતી આપી છે અને કેટલાક એના પિક્ચર્સ પણ આપવામાં આવ્યા છે. તો એના વિશે હું તમને આજે શીખવાડીશ. Here are the pictures of a few birds. Do you know them? અહીંયા કેટલાક કેમ કે પક્ષીઓના ચિત્રો આપે છે એને શું તમે ઓળખો છો, એમ કે તમે જાણો છો. તેમાં ફર્સ્ટ આપ્યું છે કે હિયર ઇઝ અ વુડ પીકર. શું કહે છે કે હિયર ઇઝ અ વુડ પીકર. વુડ પીકર એટલે કે લકડખો. ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક. અહીંયા એને શું કહે છે કે એની જે ચાંચ હોય છે એ ખૂબ જ મજબૂત હોય છે. ઇટ પીક્સ ઇટ્સ બેક ઓન ધ ટ્રંક ઓફ અ ટ્રી. એટલે કે તેની ચાંચ હોય એ ઝાડનું થડ હોય છે એમાં તે ચાંચ મારે છે. ઇટ કેન મેક અ હોલ ઇન ઇટ વિથ ઇટ્સ બીક. એ જે ઝાડનું થડ હોય છે એમાં ચાંચ મારી મારીને ખાડો ખોદે એટલે ઘર જેવું બનાવે છે અને કેમ કે એમાં એ રહે છે. હવે સેકન્ડ આપ્યું છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એન આઉલ. આઉલ એટલે કે ઘુવડ. અહીંયા એક બીજું ચિત્ર આપ્યું છે તે ઘુવડનું છે. ઇટ હેઝ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ અ સ્મોલ બીક. એને એમ કે મોટી મોટી ગોળ આંખો હોય છે અને એક નાની ચાંચ બીક એટલે કે ચાંચ. એને ચાંચ કેવી હોય છે, નાની હોય છે. ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ એટલે કે તે રાતનું પક્ષી, રાત્રિનું પક્ષી તેને કહેવામાં આવે છે. સમ પીપલ ડિસલાઇક ધ આઉલ બટ ઇટ ઇઝ નોટ અ બેડ. કેટલાક લોકોને એ ગમતું નથી, એ પક્ષી જોવું કોઈને ગમતું નથી, પરંતુ એને ખરાબ પક્ષી નથી. ઇટ ઇઝ હાર્મલેસ એટલે કે તે નિરુપદ્રવી છે એટલે એનાથી કોઈને કાંઈ નુકસાન પહોંચતું. ડુ યુ નો ધીસ બર્ડ. હવે થર્ડ આપ્યો છે કે તમે આ પક્ષીને ઓળખો છો. ઇટ ઇઝ અ પેલિકન. પેલિકન એટલે કે તે પેરટ છે. ઇટ ઇઝ અ વોટર બર્ડ તે પણ એમ કે પાણીમાં રહેતું જળ પક્ષી છે. ઇટ લિવ્સ નિયર બિગ લેક્સ તે મોટા મોટા સરોવરોની નજીક રહે છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાંગ. બીક એટલે એની ચાંચ. જે પેલિકન હોય છે પેડ જે છે એની ચાંચ એકદમ લાંબી હોય છે. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ. મોટી મોટી માછલી હોય એ પણ એ પોતાની ચાંચમાં પકડી લે છે. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ. પેલિકન એટલે પેડ એક મોટું પક્ષી છે. સમ પેલિકન્સ આર 4 ફીટ લોંગ એટલે કે કેટલાક પેલિકન જે કેટલાક પેડ હોય છે તે લગભગ 4 ફૂટ જેટલા લાંબા હોય છે. નાઉ લુક એટ ધીસ બર્ડ. હવે ફોર્થ આપ્યું છે કે હવે આ જે પક્ષી તમે જુઓ. વોટ ઇટ ઇઝ ડુઈંગ તે શું કરી રહ્યું છે. ઇટ ઇઝ વિવિંગ ઇટ્સ નેસ્ટ તે તેનો માળો ગૂંથી રહ્યો છે. ઇટ ઇઝ અ વિવર બર્ડ એટલે કે તે સુગરી છે. વિવર બર્ડ એટલે કે સુગરી. ઇટ વીવ્સ ઇટ્સ નેસ્ટ સોફ્ટ સ્ટ્રોસ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ એટલે કે તે તેનો માળો ગૂંથે છે. સેનાથી? તો તે જે એકદમ કુમળા તણખલા હોય પછી ઘાસના જેવા કુમળા કુમળા પાંદડા હોય એના દ્વારા તે તેનો પોતાનો માળો બનાવે છે. ઇટ્સ નેસ્ટ ઇઝ રિયલી બ્યુટિફુલ. તેનો માળો ખરેખર ખૂબ જ સુંદર હોય છે. આપણે તમે લોકોએ જોયું છે કે સુગરીનો માળો, તો સુગરીનો માળો ખૂબ જ સુંદર હોય છે. હવે લાસ્ટ વર્ડ આપ્યું છે મીટ ધીસ બ્યુટિફુલ બર્ડ. હવે એમ કે તમે આ પક્ષીને ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. તે આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ઇટ ઇઝ ઓલસો અ વોટર બર્ડ તે પણ એક જળ પક્ષી જ છે. ઇટ હેઝ લાઇટ પિંક ફીગર્સ તેને આછા ગુલાબી રંગના પીંછા હોય છે. ઇટ હેઝ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ એને જે આ લીંબો કે એની ગરદન હોય છે તે એકદમ લાંબી હોય છે અને એના પગ તે પણ એમ કે લાંબા હોય છે. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ એ લાંબા અંતર સુધી ઉડી શકે છે. ઇટ ઇઝ અ
તે કયું પક્ષી છે ત્યાંથી બોલે કે સુરખા સુરખા બાપુ રાજ્ય પક્ષી છે ઇન્ડિયન બર્ડ્સ આર લવલી ખરેખર પક્ષીઓ ખૂબ જ સુંદર હોય છે દે આર અવર ફ્રેન્ડ તે આપણા મિત્રો પણ છે વિદ્યાર્થી મિત્રો હવે અહીં આપણું લેસન કમ્પ્લીટ થાય છે આના તમારે સ્વાધ્યાય પોથીમાં તમારા લેસનની જે એક્સરસાઇઝ